વડોદરામાં જલ સે નલ યોજનાનો ફિયાસ્કો. એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી ને બીજી તરફ ગંદકી જોવા મળી રહી છે, જ્યારે તેના માત્ર બોર્ડ જ લગાવવા જોવા મળી રહ્યા છે. એટલે કે કાગળ પર જલ સે નલ યોજના જોવા મળી રહી છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આમ વડોદરા જિલ્લામાં જલ સે નલ યોજનાનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે અને લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હોવાની અને મીટર પણ મળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ડ્રેનેજ પાણીના ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર કરવાના મુદ્દે હોર્ડિંગ્સ લગાવતા યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વડોદરા શહેરમાં પ્રજા ટેક્સ ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ, રોડ, પાણી, ગટર જેવી સુવિધાઓ વંચિત છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, પૈસાથી પાણી ખરીદવું પડે છે, ટેન્કરથી પાણી ભરાવવું પડે છે. મોટા માથાના લોકો કાંઈ ગેરકાયદેસર કનેક્શન કરી લે છે ત્યાં તંત્ર મૂક પ્રેક્ષક બનતું હોય છે. પાણીના કનેક્શન મેળવવા જો કોઈ અન્ય લોકો રજૂઆત કરે તો તંત્રના ધર્મના ધક્કા ખાવા પડે છે અને નિરાકરણ આવતું જ નથી. કેટલાક લોકો ગેરકાયદેસર કનેક્શન પણ લઈ લીધ્યા છે, જે તે સમયે તંત્રની નબળી કામગીરીનું આ પરિણામ છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન પૂર્વે હવે દાંડિયા બજાર, અકોટા ચાર રસ્તા પર હોર્ડિંગ્સ લાગેલા છે, જેમાં જણાવ્યું છે કે નલ સે જલ યોજના અંતર્ગત પાલિકા જે વિસ્તારમાં ડ્રેનેજ પાણીના નેટવર્ક ઉપલબ્ધ હોય તે વિસ્તારના નાગરિકોને ડ્રેનેજ પાણીના ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર કરાવવાની મૂલ્ય તક 500 રૂપિયા ચાર્જ ભરીને કાયદેસર કરાવવો, જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, તેવો વિવાદિત હોર્ડિંગ્સ લઈને શહેરીજનો પણ ચર્ચાનો વિષય બન્યો છે. યુવા જનજાગૃતિ પાર્ટીના મધ્ય ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ અક્ષિતાબા સોલંકી દ્વારા ગંભીર સવાલો કરી તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. દાંડિયા બજારથી અકોટા બ્રિજ તરફ જતા જે ચાર રસ્તા આવે છે ત્યાં જમણી સાઈડ હોર્ડિંગ્સ લગાવેલું છે કે ડ્રેનેજ પાણીના નળ જે ગેરકાયદેસર કનેક્શન લીધેલું છે એને કાયદેસર બનાવવા માટે 500 રૂપિયા વડોદરા મહાનગરપાલિકામાં ભરવાના. તો હું એમ કહેવા માંગુ છું કે સરકારનું કામ છે કે પ્રાથમિક સુવિધા જનતાને પૂરી પાડવી. તો જે તે સમયે જ્યારે જે લોકો પાસે ગેરકાયદેસરનું જે પાણીનું કનેક્શન છે એ લોકોએ જે તે સમયે વહીવટીતંત્ર પાસે એની માંગણી કરી હશે તે સમયે વહીવટીતંત્ર એ આપવામાં નિષ્ફળ નીવડ્યું હશે અને આ એક જરૂરિયાત છે, માનવીની જરૂરિયાત છે. તો એ પૂરી કરવા માટે એને જાતે કનેક્શન લીધું એમાં 500 રૂપિયા સાના આપવાનો. જે તે સમયે જ્યારે એને કનેક્શન લીધું ત્યારે મજૂર બોલાયા હશે, ફિટિંગ કરાવી હશે, સામાન લાવ્યો હશે, એ બધો ખર્ચો તો જાતે જ કર્યો, તો 500 રૂપિયા સાના એમને વેરો આપવા માટે. અત્યારે જો ગેરકાયદેસર કનેક્શન હોય તો એ વેરો ના ભરતા હોય તો એ લોકોને વેરો આપવા માટે પાછા 500 રૂપિયા એ ક્યાંનો ન્યાય છે? એ વ્યાજબી છે? અત્યારે જ્યાં હોય ત્યાં એમને પૈસા રૂપિયા સિવાય કશું દેખાતું જ નથી. માસ્કને લઈને પૈસા લેવાનું ચાલુ કરી દીધું. જે તે સમયે જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે રૂપિયો લેવાનો તો એની જગ્યાએ 500 રૂપિયા લેવા માટે અત્યારે હાલમાં 1000 રૂપિયા લેવા માંડ્યા. સામે કોઈ વળતર તો આપવું નથી. ત્યારબાદ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, રૂડાના મકાનોમાં ભ્રષ્ટાચાર, જ્યાં જોવે ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ વડોદરામાં અને એની બહાર પણ કઈ દેખાતું જ નથી. એટલે સરકારને ખાલી ભ્રષ્ટાચાર કરતા જ આવડે છે. અત્યારે કોરોનાના નામ પર તો આટલું બધું લઈ જ રહ્યા છે. તો અત્યારે આ કનેક્શન, કાયદેસર કનેક્શન કરવા માટે આ જ સમય મળે બધાને? આ ક્યાંની સરકાર છે? આ વ્યાજબી છે? અને જો સરકારને જો કામ જ કરવું હોય, વડોદરા મહાનગરપાલિકાને જો કામ જ કરવું હોય તો એ દરેક વોર્ડમાં જઈને ઓફિસરને પૂછી શકે છે, ઓફિસર પાસેથી એમને બધી માહિતી મળી શકે છે. અને હોર્ડિંગ્સ લગાવવાની કોઈ જરૂર નથી હોતી. એવા એડવર્ટાઇઝમેન્ટ માટે તમે જે એડવર્ટાઇઝમેન્ટ કરો છો એના પૈસા પણ શું તમે જનતા પાસેથી લેશો? 500 રૂપિયા લઈને શું તમે જાતે નથી કરી શકતા? વર્લ્ડ વાઇઝ તમે દરેક જગ્યાએ જઈને તમને બધી જ ખબર પડી જાય કે કઈ જગ્યાએ કનેક્શન ગેરકાયદેસર છે અને કઈ જગ્યાએ કનેક્શન કાયદેસર છે. આ તો તમને એક બહાનું મળી જાય છે કે 500 રૂપિયા ક્યાંથી મળે. 1000 રૂપિયામાં મને નથી લાગતું કે તમારું પેટ ભરાતું હોય કે જેને લઈને હવે તમે 500 રૂપિયા વેરો આપવા છતાં પણ વાઘોડિયા રોડ પર પાણી ચોખ્ખું નથી મળતું. તો એના માટે શું કહેશો? આ એક અંધેર નગરી બની ગઈ છે એવું લાગી રહ્યું છે. આજે જનતા છે એને તમે અંધારામાં રાખવાનું બંધ કરો અને જે પ્રાથમિક સુવિધા જે આપવાની હોય એ આપો. તમે જે તે સમયે કોઈ કમ્પ્લેન કરવામાં આવે તો જે તે સમયે કોઈ બી કર્મચારીને લાગતા વળગતા ના હોય એવા કર્મચારીને એ ડિપાર્ટમેન્ટમાંથી તમે નોકરીમાંથી કાઢી મૂકો છો અને ત્યારબાદ એને પાછો લો છો.
જે વ્યક્તિને એ જે કર્મચારીને એ ડિપાર્ટમેન્ટ માટેની કશી ખબર જ નથી, કેમ કે સામેવાળા તો જનતાને તો તમે બેવકૂફ બનાવવામાં એક્સપર્ટ જ છો. અને હવે જનતા જાગી ચૂકી છે અને હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું જનતાને કે તમારા હક માટે લડો અને જાગો. અક્ષિતાબા સોલંકી, મધ્ય ગુજરાત મહિલા મોરચા પ્રમુખ, યુવા જન જાગૃતિ પાર્ટી.